सब्सक्राइब करो तरुणा दर्जी चैनल ने अने बेल आइकन दबावो नवी रेसिपी सौथी पहला मेळवा माटे। हेलो दोस्तों, हूँ छू तरुणा दर्जी। मारी चैनल मा आप सौनु स्वागत छे। आजे हूँ तमने शेयर करवा जई रही छू दूधीना मिल्क शेक नी रेसिपी। दूधी खावामां टेस्टी अने हेल्दी छे, તે પાચન તંત્રમાં ઘણી લાભદાયક છે। દૂધીનો આપણે હલવો બનાવીએ, પરાઠા બનાવીએ, મુઠિયા બનાવીએ, પણ આજે હું આનો મિલ્કશેક બનાવવાની છું। તો વિડીયોને આખી જુઓ જેથી કોઈ વસ્તુ મિસ ન થાય, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો દૂધીનો મિલ્કશેક બનાવવાનું શરૂ કરીએ। तो दूधीनो मिल्कशेक बनावा माटे मैं अहीं एक दूधी लीधी छे, पण तेना माटे आखी दूधीनी जरूर नथी। तो आपणे दूधीनो टुकड़ो करी लईशुं। आपणे दूधी एकदम कूणी लेवानी छे। नख लगावाथी छाल निकळी जाय छे, तेवी आपणे एकदम कूणी दूधी लेवानी छे। तो हवे आपणे दूधीना ऊपरनी छाल आ रीते काढी लईशुं। हवे मैं अहीं दूधीनी छाल काढी लीधी छे। तो हवे दूधीना आ रीते टुकड़ा करी लईशुं જેથી ક્રોસ કરવામાં સરળતા રહે। હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં દૂધીના ટુકડાને એડ કરી લઈશું, અને પછી 8-10 બદામ અને 2 ચમચી જેટલી ખાંડ લઈશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડને વધારે કે ઓછી કરી શકો છો। પછી 2 ગ્લાસ જેટલું ઠંડુ દૂધ એડ કરી લઈશું। તમારે દૂધીને બાફીને મિલ્કશેક બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો, પણ મેં અહીંયા કાચી દૂધી જ લીધી છે જેથી બધા અંદરના પોષક તત્વો જળવાઈ રહે। અને હવે તેને ક્રશ કરી લઈશું। આપણી દૂધી સરસ રીતે ક્રશ થઈ ગઈ છે અને મિલ્કશેક પણ તૈયાર છે। તો હવે આપણે આ મિલ્કશેકને ગ્લાસમાં સર્વ કરી લઈશું। કેટલો સરસ દેખાઈ રહ્યો છે આપણો મિલ્કશેક તે તમે જોઈ શકો છો, અને મિલ્કશેક ઉપર બદામ વડે ડેકોરેટ કરી લઈશું। તો કેવી લાગી તમને દૂધી ફ્લેવર મિલ્કશેકની રેસીપી? કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો, જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।